चालो ने हे वात करिए विचारनी चालो ने ओ मारा भाइयों ने बहनों वात करिए विचारनी चालो ने वात करिए विचारनी चालो ने वात करिए विचारनी कैमरो लईने माइक लईने दुनिया ने बता विचुई हमारा सपना लोगोनी आवाज मा आवाज बनी ने अमे करी तू आपनो संवा चालो ने नमस्ते आदाब હું જોશના આહિર હું પણ તમારા જેવા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહું છું હાલમાં હું સંવાદ વિડીયો યુનિટમાં જોડાયેલી છું હાલમાં સંવાદ વાસણા જુહાપુરા બેરામપુરા અને સરસપુર જેવા વિસ્તારમાં કામ કરે છે અમદાવાદ એક એવું શહેર છે જેના નામ તો ઘણા બદલાયા છે અમદાવાદ પછી મેગા સિટી અને હવે મેટ્રો સિટી તરફ દોડી રહેલો આ શહેર પણ આપણા શહેરમાં એવી પણ જગ્યાઓ છે જે અત્યારે પણ બદલાઈ નથી ખાસ કરીને જ્યાં આપણે રહીએ છીએ એને લોકો ચાલીઓ અને ઝૂંપડપટ્ટી કહીને નાક બંધ કરી લે છે આપણા વિસ્તારના લોકો પાસે પ્રાથમિક અને ભૌતિક સુવિધાઓ પહોંચતી નથી આપણી પાસે સાંકડી ગલીઓ અને ચાલીઓમાં રહેવા સિવાય છૂટકો નથી અને ગંદકીના કારણે હંમેશા આપણે બીમારીઓના ભોગ બનીએ છીએ હું જુવાપુરાથી જુબેરસિંહ સંવાદના લોકમત ભાગમાં ઘણા લોકોથી જાણવાની કોશિશ કરી કે આપણા વિસ્તારમાં થતી ગંદકી અને એની જવાબદારી કોની છે અટરે તો ફૂલ ભર રહી હૈ કોઈ દેખને હી નહીં આતા હૈગા સંદાસી મેન તો સંદાસી હૈ યહાં પે યહાં ગંદી બહોત હો જાતી હૈ કીચડ જમ જાતા હૈ મચ્છર બિન બિન આતે હૈ ફિર મ્યુનિસિપાલિટી કો બુલાના પડતા હૈ ઘર કે બાર કે આપને ક્યા કી જિમ્મેદારી હૈ બતાઓ ના अपने आप को ही हम गिनाते हैं क्या हम इसके जवाबदार पब्लिक की भी है हाँ पहले हूँ पर जुआ पूरा मारो छो गटर माती बॉल प्लास्टिक नी थैलीओ अने गोदड़ी जेवी अनेक वस्तुओ निकलता मैं मारी आंखें जोई छे एनो जवाबदार कोण छे कॉर्पोरेशन छे के आपणे पोते एनो विचार आपणे ज करवानो छे हूँ तरुण परमार लोकमत भाग मां आपनुं स्वागत छे મિત્રો ગંદકીથી થતી બીમારીઓથી આપણને હંમેશા આર્થિક નુકસાન થાય છે અરે થોડા દિવસ પહેલાં 2-3 હજાર રૂપિયા મારા દવામાં જતા રહ્યા કદાચ તમારા પણ ગયા હશે અરે મારા અને તમારા જ નહીં પરંતુ વિસ્તારના ઘણા બધા લોકોના પૈસા દવામાં જતા રહ્યા છે બીમાર છે ને બધા બાપરા દવા લઈ લઈને થાકી ગયા કભી કોઈ દાગીના હો કિસી કે પાસ તો વો બેચના પડતા હૈ ઘર કા ખર્ચા કિસ તરહ ચલતા હૈ વો તો જો ચલાતા હૈ વો જાનતા હૈ આદમી દોડ ધૂમ મે રહેતા પરેશાની હૈ ઓર ક્યા પણ શું કરે માણસ ની મજબૂરી જ હોય ને બાળક ના ગળ કર ના જોયા તા સપના સપના તો મારા સપના માં જ તૂટ્યા કમાઈ ના પૈસા દવા માં નાખ્યા બીમારી એ પેટે પાટા બંધાવ્યા ચાલો ને આપણે જોયું કે બધા લોકો બીજાનો જ વાક કાઢે છે પણ વિસ્તારમાં એવા લોકો પણ છે જે પોતાના વિસ્તારને પોતાના ઘરની જેમ સાફ અને સ્વચ્છ રાખે છે ચાલો એમને મળીશું अब देखने जाओ तो हमारे जे जाजरू तो हमारा घर से दूर है पर हमारा को सफाई तो कराना चाहिए ना क्योंकि बढ़ जावे उसमें जीवड़ा पड़ जावे उससे बीमारियां फैले अभी जगह जगह चिकन निमोनिया की बीमारी है हमारे मेले में सफाई है तो हमारा बीमारी भी नहीं है तो हम लोग प्राइवेट से जाजरू साफ करवाते हैं 200-300 रुपये घुरवाते हैं चाली में से हम लोग का सब कहना है जैसे हम लोग यहाँ की सफाई रखे सब लोग सफाई रखे और मच्छर और चिकन निमोनिया से बचे गंदगी अने बीमारी थी बची सकाय छे अने एनो उपाय कॉर्पोरेशन नी एसएमपी योजना होई सके आओ जायदा बेन आओ केम याना बेन हमने आज जाइने बैठा छु
શું કરું બેન, હું તો કંટાળી ગઈ છું. ઘરમાં બધા જ માંદા પડ્યા છે. આ બીમારીનું કારણ શું? આ ગટરો, આ ગંદકી, આ ભરાયેલું પાણી, બીજું શું? તમને ખબર તો છે, પહેલાં અમારી ચાલીમાં પણ આવી જ દશા હતી. જ્યારથી અમે આ SMP યોજનાનો લાભ લીધો ત્યારથી અમારે ત્યાં આવી મુશ્કેલીઓ નથી. આ SMPની મને સમજ ના પડી બેન, SMP એટલે શું? આ SMP એટલે ભૌતિક સગવડો. પાકર, રસ્તા, રસ્તાની લાઇટો, ગટર અને પાણી. હું તો એ જ કહેવા માંગુ છું કે તમે પણ આ યોજનાનો લાભ લો. જાયદાબેન, તમે મારી સાથે આવશો આ SMPની જાણ કરવા માટે? હા હા, કેમ નહીં. SNP એટલે સ્લમ નેટવર્કિંગ પ્રોજેક્ટ. પ્રોજેક્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો છે. તેમાં કોર્પોરેશન, રહેવાસીઓ અને સ્વૈચ્છિક સંસ્થા સાથે રહીને આ યોજનાની કામગીરી કરી શકે છે. આ યોજનામાં જો સંડાસ બનાવવાનું હોય તો એમને 2100 રૂપિયા ભરવા પડે, ને સંડાસ ના બનાવવું હોય તો 1800 રૂપિયા ભરવા પડે. જો તમારા વિસ્તારમાં કે કોઈને પણ આ યોજના વિશે વધુ માહિતી જોઈતી હોય તો મારો કોન્ટેક નંબર છે 98-795-629-29. તો મિત્રો, આ તો હતો સંવાદ. આપણે આ ફિલ્મમાં જોયું કે ગંદકી ભૂલી ગયો છું. તમે પણ ભૂલી ગયા છો 100%. વારો યાદ અપાવું છું. બે યાર, આપણે શું જોયું? સામે લોકો ઊભા છે. હા, ગંદકી કેવી રીતે ફેલાય છે અને કોણ ફેલાવે છે, બસ આટલું જ જોયું. પણ મેં તો કશુંક જોયું છે, હું કહું છું દોસ્તો. પણ એની પહેલા હા, ભૂલચૂક થાય તો માફ કરજો. બે પણ શું જોયું? બે, ગંદકીથી થતા રોગોથી બચવા આપણે SNP યોજનાનો લાભ લઈ શકીએ છીએ. હવે તો ગંદકીથી છુટકારો.